મિત્રો, ઘણા સમય ફરીથી મળીએ છીએ અને પબ્લિક ડિમાન્ડ હતી. ફંક્શનોમાં જતો હતો કે તમારા વિડીયો નથી આવ્યા, તો મને થયું કે એક સરસ મજાનો ટોપિક જેનું દર્દ છેલ્લા મને 28 વર્ષથી હું અનુભવું છું કે વેપારી ચોર છે, છાપાઓમાં, ટીવીમાં બધે આવતું હોય છે. તેમ થયું કે એ ટોપિક ઉપર આજે આપણે વાત કરીએ કે વેપારી ચોર કઈ રીતે. શું કામ લોકોની એ માનસિકતા થઈ છે, શું કામ એ પબ્લિસિટી મળી રહી છે કે વેપારી ચોર છે? તમને ખબર વેપાર કરવું એટલે શું? હું 30 વર્ષથી વેપાર કરું, 30-31 વર્ષ અલગ અલગ ક્ષેત્રોમાં કરેલું. ખૂબ સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડે છે. સમાજને એવું છે કે તમારે કેટલી સ્વતંત્રતા, તમારે કેટલી શાંતિ, પણ વેપારીને માથે કેટલી જવાબદારીઓ છે ખબર? પગાર કરવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાનો, કમાણા પછી ઇન્કમટેક્સ ભરવાનો, વહીવટ તમે બધા જાણો છો એટલે એની વધારે ચર્ચા નહીં કરો, એનો એક હિસ્સો લાગે છે. આ બધું કર્યા પછી જો તમે વધારે કમાતા હો તો એક CSR ની જવાબદારી, એ પણ વેપારી સંસ્થાઓ ઉપર આવી છે. અને આટલા બધા ખર્ચા, આટલી જવાબદારી ઉપાડ્યા પછી દેશનો ગ્રોથ કરવાની જવાબદારી વેપારી માથે છે. એક વેપારી પોતે જોખમ લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેપાર ઊભો કરે છે, ઘણા બધા લોકોને રોજગારી મળે છે, અને છતાંય જ્યારે સાંભળવા મળે કે વેપારી ચોર છે ત્યારે બહુ દુઃખ થાય. આ દેશ આગળ વધી રહ્યો છે કે લોકોને રોજગારી મળી રહી છે, કે જે કંઈ થઈ રહ્યું છે ને એ વેપારીઓને કારણે થઈ રહ્યું છે. મીડિયાના છાપામાં જેમ એક વેપારીનું ખરાબ આવે ને, તો હું બધાને વિનંતી કરું કે 100 વેપારીનું સારું છાપો, કારણ કે સમાજમાં થતી તમામ સારી પ્રવૃત્તિઓ એ વેપારીના ડોનેશનથી થાય છે. વેપારીને પછી પોલિટિકલ પ્રવૃત્તિ હોય એટલે કે સારી પાર્ટીને આગળ આવવું હોય, કોઈ ધાર્મિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, હોસ્પિટલે સ્થપાતી હોય, કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, નાની મોટી પ્રવૃત્તિ હોય, તો પણ વેપારી દ્વારા ડોનેશન દેવામાં. અને એ વેપારી ચોર કઈ રીતે? ક્યારેય સાંભળ્યું કે કોઈ પ્રોફેશનલ કે કોઈ પોલિટિકલ માણસોએ ડોનેશન કર્યું હોય? એટલે કોઈ સમાજની બીજી જવાબદારી ઊંચકતા હશે. ના, નથી, ટીકાની અંદર નથી કરો, મારું તો એવું જ કહ્યું, એક વેપારી તરીકે મારી એક નમ્ર વિનંતી છે મીડિયા કર્મીઓને ત્યાં અને વેપારીઓ અંદર કે આપણે ચોર નથી, આપણા દ્વારા જ સમાજ, દેશ અને સામાજિક સારા કાર્યો આપણા દ્વારા જ થઈ રહ્યો છે. સમાજનો વિકાસ કયો, દેશનો વિકાસ કયો, કોઈ પણ સારા કાર્યો કે આપણે જ કરી રહ્યા છે. એટલે તમારી નજીકના મીડિયા કર્મીઓથી માંડીને જે કોઈ છે ત્યાં એના મગજમાં નાખો કે અમે ચોર નથી, અમારા દ્વારા જ આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એટલે હું ખરેખર જેટલા લોકો, જે વેપારી મિત્રો આ જોશે, નાનો મોટો, નાની એવી દુકાન લઈને બેઠો હોય કે મોટી ઇન્ડસ્ટ્રી કરી, બધાને વિનંતી છે કે આપણે ચોર નથી, વેપારી ચોર નથી. થેન્ક યુ. આવો કોઈ નવો ટોપિક મળશે ત્યારે જરૂર ભેગા થશું. થેન્ક યુ વેરી મચ.